नमस्कार वाला विद्यार्थी मित्रों, फरीथी एक वक्त आप सर्वनु आपणी YouTube चैनल एटले के ओशियंस ऑफ नॉलेज में हार्दिक स्वागत छे। आजे आपणे आ वीडियो लेक्चर नी अंदर आप सर्व जेनी राह जोता हता तेवू तमारी द्वितीय परीक्षा द्वितीय प्रिलिमरी परीक्षा नु धोरण 10 नु कुल 80 गुण नु एवू सामाजिक विज्ञान विषय नु 100% साचू एवू आ पेपर 100% साचू एटला माटे छे कारण के मारा जिल्ला नी अंदर 100% आज पेपर पूछावानुं छे। कारण के सरकारना नियम प्रमाणे हवेथी बोर्डमांथी पेपर आववाना नथी अने शाळाओए पोताना जिल्ला कक्षाए पेपर काढवाना छे, एटला माटे हुं कही शकुं के मारा जिल्लानुं 100% साचू पेपर छे। मित्रो, तो चलो शुरुआत करिए प्रश्न नंबर 1 એટલે કે વિભાગ નંબર A થી। તો પહેલું છે કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબના જવાબ આપો જેમાં તમારે યોગ્ય જોડકું પ્રથમ જોડવાનું છે। તો એમાં પહેલું છે કે કોચી, તો કોચી છે બિહારની અંદર આવેલું છે। ત્યારબાદ બીજું છે હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય, તો તે પાટણ સિદ્ધપુર પાટણમાં ગુજરાતમાં આવેલું છે। ત્યાર પછી છે ત્રિપુરા, તો ત્રિપુરા છે ATTF ખાતે આવેલું છે। ત્યાર પછી જોઈએ નીચે આપેલા વિધાનો છે તે ખરા છે કે ખોટા તે તમારે જણાવવાનું છે, જેમાં ચોથો પ્રશ્ન છે કે માનવ હકોનું ઘોષણાપત્ર સંયુક્ત રાષ્ટ્રોએ ઘોષિત કર્યું તે વાત સાચી છે। પાંચમું છે કે ભારતની સામાજિક સંસ્થાના જ્ઞાતિવાદ પર આધારિત છે તે પણ વાત સાચી છે। છઠ્ઠું છે કે વિશ્વ યોગ દિવસ 1 મે ઉજવવામાં આવે છે તે વાત ખોટી છે, 21 તારીખ છે પણ મહિનો કયો છે તે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે। ત્યાર પછી નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો, જે રીતે તમારી પેપર સ્ટાઇલ મિત્રો બોર્ડની અંદર છે કે પહેલા પ્રથમ 24 પ્રશ્ન હેતુ લક્ષી હશે એ જ રીતે અહીંયા પણ આપણી, કારણ કે પેપર જ સાચું છે મિત્રો, 16 મેં કરેલું છે ઓકે। અને પેપર અહીંયા જો સંપૂર્ણ ઓરિજિનલ પેપર તમને દર્શાવવામાં આવે તો ક્યાંક ને ક્યાંક મને પણ નુકસાન થઈ શકે અને તમને પણ થઈ શકે, માટે અહીંયા પેપર મેં પોતે PPT સ્વરૂપે બનાવેલું છે અને ત્યારબાદ તમને રજૂ કરેલું છે। તો ચાલો મિત્રો, 7મો પ્રશ્ન છે કે ગુજરાતના કાગળ ઉદ્યોગના 4 કેન્દ્ર જણાવો, તેમાં ઉત્તર આવશે કે ગુજરાતના કાગળ ઉદ્યોગના કેન્દ્રો અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ અને વડોદરા છે। ત્યાર પછી 8મો પ્રશ્ન છે કે કુદરતી વનસ્પતિ કોને કહેવાય, તેમનો જવાબ આવશે મિત્રો કે જે વનસ્પતિનો ઉછેર માનવીની મદદ વગર કુદરતી રીતે થયો હોય તેને કુદરતી એટલે કે અક્ષત વર્જિન વનસ્પતિ કહેવામાં આવે છે। 9મો પ્રશ્ન છે કે કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે, તો ભાઈ એમનો જવાબ આવશે કે કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યના પુરી એટલે કે જગન્નાથપુરી જિલ્લામાં બંગાળાના અખાત પાસે આવેલું છે। ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો, જેમાં 10મી છે પ્રશ્ન કે આપણા દેશનો ખાલી વારસો ખાલી જગ્યા છે, તેમાં આવશે સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ। 11મો પ્રશ્ન છે કે પોતાની પાસેથી વેચવા યોગ્ય ચીજવસ્તુઓ બજારમાં વેચવા માટે લાવવી નહીં તેને ખાલી જગ્યા કહેવાય, તેને કહેવાય સંગ્રહખોરી। ત્યાર પછી 12મો ક્વેશ્ચન છે કે બાળકને જન્મથી માતા પિતાના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે તેને ખાલી જગ્યા વારસો કહેવાય, તેને કહેવાય જૈવિક વારસો, જે તમારા માતા પિતા તરફથી તમને સંસ્કાર સ્વરૂપે મળે છે। એમના પછીનો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો, જેમાં 13મો પ્રશ્ન છે કે તાજમહલના શ્વેત સંગેમરમર એટલે કે આરસ ઝાંખા અને પીળા પડી જઈ રહ્યા હતા તેમનું શું કારણ હતું, તેમાં આવશે વાયુ પ્રદૂષણ, અને વાયુ પ્રદૂષણના કારણે શું થાય એસિડ રેઇન, આ એસિડ રેઇનના કારણે શું થાય તો કે આપણો જે એસિડ રેઇનના કારણે આરસ પથ્થર છે એ પીળો અને ઝાંખો પડતો જાય છે। ત્યારબાદ 14મો પ્રશ્ન છે કે ભારતનો કયો વેદ સંગીત કલાનો ને લગતો અથવા તો સંગીતની ગંગોત્રી ગણવામાં આવે છે, તેમાં આવશે સામવેદ। ત્યારબાદ 15મો છે દ્રવિડ કુળની સૌથી જૂનામાં જૂની ભાષા કઈ છે, તેમાં આવશે તામિલ ભાષા। 16મો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ કૃતિ કાળિદાસની છે, તેમાં આવશે મેઘદૂત। હવે જોઈએ વિભાગ નંબર B, તો મિત્રો અહીંયાથી બધા પ્રશ્નો છે મોટા પ્રશ્નોની શરૂઆત થાય છે, તો બધા પ્રશ્નો સમજાવવા એ શક્ય બાબત નથી, માટે હું હવે ધીમે ધીમે સ્ક્રોલ કરતો જાઉં છું, જે તમારે તમારી નોંધમાં અથવા તો તમારા સ્વાધ્યાયના જે કોઈ પણ પ્રશ્નો હોય એને ટીક કરતા જવાના છે, જેથી કરીને તમે જ્યારે પેપર આપવા માટે જાઓ ત્યારે તમને બધું જ આવડતું હોય। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ